હેલો ફ્રેન્ડ્સ, હું છું બીના, સાયકોલોજીસ્ટ, સાયકોથેરાપિસ્ટ, ખબરછે.com પરથી કહાનીમાં. આજનો કેસ એક રિયલ કિસ્સો છે. સુજીત કોલેજમાં હતો ત્યારથી તેને પ્રેમ થઈ જાય છે એક છોકરી સાથે. એટલો બધો પ્રેમ કરે છે, કોલેજના 4 વર્ષ તેની આજુબાજુ આંટા મારે છે અને અંતે એનો પ્રેમ તેને સ્વીકારી લે છે, એટલે કે પેલી છોકરી હા પાડી દે છે. એ છોકરીને અને છોકરાને, એટલે કે સુજીતને લગ્ન કરવાના હોય છે. સુજીત બહુ બધા ધમપછાડા કરે છે. સુજીતનું ફેમિલી ખૂબ સામાન્ય હોય છે, દીકરો હોય છે, બેન હોય છે, અને સુજીત ઈચ્છે છે કે આ જ છોકરી એના જીવનમાં આવે. એટલો બધો પ્રેમ છે કે તેના માટે તે કંઈ બી કરી શકે છે. બીજી બાજુ જે છોકરી હતી તે તેના મમ્મી પપ્પાની એકની એક દીકરી હતી. પૈસે ટકે ઘર સારું હતું. એ લોકોની ઈચ્છા એવી હતી કે સુજીત તેને ત્યાં આવે, રહે, તેમનો ધંધો સંભાળે અને એ જે કમાય છે એમાંથી 50% જે બી કંઈ છે એમનું એના મા બાપને મોકલે, એટલે બંને પક્ષનું સચવાઈ જાય અને કંઈ વાંધો નહીં આવે. સુજીત પોતાના ઘરમાં આ પ્રસ્તાવના મૂકે છે ઘર જમાઈ બનવાની, અને સુજીતના મા બાપને ખૂબ જ વિરોધ હોય છે. છતાં પણ સુજીતનો પ્રેમ એટલો બધો તાકાતવર હોય છે કે તે કોઈ વાતને સાંભળતો નથી, અવોઇડ કરીને તે ખરેખર આ લગ્ન કરી નાખે છે. લગ્નના થોડા સમય સુધી બરાબર ચાલે છે, તે ઘર જમાઈ બનીને ચાલી ઊભી જાય છે, બધું સંભાળી બી લે છે અને બધું પોતાની રીતે ટેકલ કરે છે. પત્નીને સાચવવાની પણ કોશિશ કરે છે. પત્ની એકની એક હતી, થોડી જિદ્દી તો હતી, પરંતુ હવે પોતાના મા બાપની સાથે પતિની સાથે હતી, એટલે કંઈક અલગ જ દુનિયામાં રહેતી હતી. આ બાજુ સુજીતના માતા પિતા ઘણી વખત સુજીતને બોલતા હતા કે અમે તને એટલે મોટો નહીં કરેલો હતો કે તું કોઈના ઘરમાં જઈને રહે ને અમને પૈસા આપે, અમારા સાથે તો રહેવું જોઈએ ને. તો બી સુજીત એને અવોઇડ કરીને પત્નીની સાથે જીવન સારું કરવાની કોશિશ કરતો હતો. મા બાપને પૈસા મોકલતો હતો, મળતો બી હતો. બંને પક્ષને સાચવવાની પૂરેપૂરી કોશિશ હતી અને પત્નીનો પ્રેમ કોઈ દિવસ ઓછો થતો નહીં હતો સુજીતનો. એક દિવસ થાય છે એવું કે સુજીતના સસરા તેને ગમે તેમ બોલી નાખે છે ધંધાને લઈને. તેની સાસુ તેને ટોણા મારે છે કે તને ખાવામાં બહુ વધારે જોઈએ છે, તું તારા નાટક છે, તું આવું કરે છે. અને સુજીતની પત્નીને તો એના મા બાપ જ સાચા લાગતા હોય છે. તેના માટે હવે એવું થઈ ગયું હતું કે તેના મા બાપ જે બી કંઈ બોલે તે એ પણ સુજીતને ગમે તેમ બોલતી હતી. સુજીત એક માનસિક પીડામાં આવી ગયેલો હતો, પરંતુ પ્રેમ હતો ને એટલે સુજીત ચલાવી જતો હતો હસતા હસતા કે હશે, કદાચ થોડા સમય પછી એડજસ્ટ થઈ જવાનું છે. બહુ કંટાળી જતો ત્યારે મા બાપ પાસે જતો. મા બાપની પણ ફરિયાદ હતી કે એટલે થોડો મોટો કરેલો હતો કે કોઈના ઘરમાં જઈને રહે, પૈસાની એટલી બી લાલચ નહીં હતી અમને કે તું બીજેથી પૈસા મોકલે, અમારી સાથે રહેતો ને, એ બી બોલતા હતા. સુજીત 2-3 દિવસ રહીને પાછો પોતાના ઘરે આવી જતો હતો. આમને આમ સુજીતે ઘણો ટાઈમ કાઢી નાખ્યો છે, પરંતુ સુજીત અંદરથી એક લડાઈ સતત લડતો જ રહે છે એડજસ્ટમેન્ટ કરવાની, અને લોકો ગમે તેમ બોલતા રહે છે. એના ઇમોશન્સ હવે રહ્યા જ નથી. રોજ તેનું અપમાન, રોજ તેને કંઈ ને કંઈ સાંભળવાનું. ધંધામાં સુજીત ખૂબ મોટી વિટંબડામાં હતો કે શું કરે, પત્નીને છોડી શકતો નથી, એકલો જવાનો નથી, મા બાપ હવે કદાચ સીધી રીતના સ્વીકારવાના નથી, બધું તેના મગજમાં ચાલતું હતું. એક મહેમાન આવે છે તેના ઘરે અને તે બોલે છે કે તમારો જમાઈ તો પૈસાને જોઈને જ પડેલો છે, પૈસા છે એટલે ટકેલો છે. આવું કઈ કેટલા અપમાન એ લોકો કરીને જાય છે. સુજીત ઓલરેડી ખૂબ જ વિટંબડામાં હતો, ઘણા ટાઈમથી પોતાની જાતને ખેંચતો જ હતો. આ વાક્યએ જાણે સુજીતનું જીવવાનું ખરાબ કરી નાખ્યું. એ દિવસે રાતે સુજીત સુસાઇડ અટેમ્પ્ટ કરી લે છે અને મરી જાય છે. એ લખીને જાય છે કે મારાથી આ બધું નથી સહન થતું, મારો પ્રેમ સાચો હતો, મેં નિભાવવાની કોશિશ કરી અને હું ફેલ થઈ ગયો. લોકોને ગમે તેટલો પ્રેમ કરો અહીંયા ઓછો પડે છે. મારા મા બાપને પણ મેં નિગ્લેક્ટ કરેલા પ્રેમ માટે, મારા મા બાપને મેં સાચવવાની કોશિશ કરી, આ લોકોને પણ, હું બધામાં ફેલ થઈ ગયો અને હવે હું આ દુનિયા છોડીને જાઉં છું. આવી એક ચિઠ્ઠી લખેલી મળે છે અને સુજીત કાયમ માટે આ દુનિયામાંથી નીકળી જાય છે. આવા કઈ કેટલા લોકો અથવા તો મોટા ભાગના બધા જ લોકો મગજમાં એક માનસિક લડાઈ લડતા જ હોય છે. તમે જ્યારે બી કોઈ ક્યાં બી રહેતું હોય, કોઈ કેટલી બી કન્ડિશનમાં રહેતું, એકલું રહેતું હોય, અલગ હોય, ડાયવોર્સી હોય, ઘર જમાઈ છે કે સાસરામાં રહેતી લેડીઝો છે, એક માનસિક લડાઈ લડતી જ હોય છે. તેને ગમે તેમ બોલવાનું ટાળી મારો. ઘણી વખત તમારા બોલાયેલા શબ્દો લોકોને કઈ લેવલ પર હર્ટ કરે છે તમને અંદાજો નથી હોતા, અને જીવથી જાય છે ઘણા લોકો. આવા કેટલા બધા કિસ્સાઓ રોજબરોજ આપણા જીવનમાં બને છે. બી કાઇન્ડ વિથ ઓલ. શું કામે કોઈને આટલું બધું ખરાબ બોલવાનું છે કે તોછડું બોલવાનું છે જેના કારણે માણસો જીવવાનું છોડી દે તમારા શબ્દો સાંભળીને. એક માનસિક લડાઈ લડતા લોકોને એક શબ્દ પણ ખૂબ જ ભારી લાગે છે, તે લોકો નથી અને સાચવી શકતા. વી કાઇન્ડ વિથ ઓલ. આવા નવા ટોપિક સાથે હું પાછી મળીશ ખબર છે.com.